હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાર્ટ 2માં. એની સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી છે. આઈ હોપ કે તમે બધા લોકો મજામાં હશો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં છે ને ગામના બધા છોકરા એવા છે, તો આપણે છોકરાને મળી લઈએ અને પછી આપણે છે ને જવાનું છે ગાડી લઈને થોડુંક રખડવા. તો જોઈ છે ક્યાં જવું છે રખડવા? બગીચામાં. કોના? ગૌશાળો છે ત્યાં. તારે ક્યાં જવું છે? ગૌશાળા. તો આ લોકો છોકરા બધા એમ કહે છે ગૌશાળા જવું છે. તો ચાલો આપણે ગૌશાળા જોવા જઈએ. એમ કહે છે કે કયું સરોવર? નીલકંઠ સરોવર. તો ચાલો નીલકંઠ સરોવર લીલિયા પાસે ક્યાંક છે, ત્યાં નીલકંઠ સરોવરે પહોંચી ગયા છે. આ કદાચ નીલકંઠ સરોવર હશે, કારણ કે ગામડાની મને બહુ થોડીક ઓછી ખબર હોય. આ બધા છોકરા હારે હોય ને એ પહેલેથી ગામડે રહી છે એટલે એને બધી ખબર હોય. તો આગળ હાલ્યા જાય ને આપણે બતાવતા જાય. હાલો અહીંયા જવું છે, અહીંયા જવું છે. તો જોઈએ હવે કઈ જગ્યાએ લઈ જાય છે ને ત્યાં હું બધું આગળ જોયું ને. એ મિત્ર સરોવર નહોતું, સરોવર તો આ છે ને. અહીંયા જો ફોટોગ્રાફી ગાવતા વેદ ચાલુ કરી દીધી છે. અને આ સરોવર છે ને લીલિયામાં છે, એટલે લીલિયાવાળા હોય ને એના વિડીયો મોકલજો એટલે ખબર પડે. તો એને ગામમાં જો એટલું બધું પાણી ભરાઈ ગયું છે ને. બીજું શું છે અહીંયા સરોવર સિવાય? ગાર્ડન છે. ગાર્ડનમાં બેસવાનું ખાલી. તો ચાલો થોડી વાર પછી ગાર્ડનમાં જવાનું. રોહિતભાઈ જો ફોટા ઉપર ફોટા પાડવા મળ્યા છે. એને એમ કે ગોવા આવ્યા હોય ને એવી ફિલિંગ આવે છે, હે ને? તો ચાલો જો જય કેમેરામેન બની ગયો છે. અને આ બધા લોકો ફોટા પાડવા તમારે આ બધાને પાડી દઈ જાય ફોટા, પછી મોકલી દેવું. જો જઈ લો પોઝ નવા નવા શીખવાડે છે. છોકરા છે ને આપણે ગૌશાળાએ લેતા આવ્યા. અમે ગૌશાળા એમને આવ્યા છીએ. સરોવર જોઈને આ લોકો કે ગૌશાળા છે. કોણે ગૌશાળા બનાવી છે? દાવત છોડા વાળાએ બનાવી છે. તો એટલી બધી છે ને પોન્સર દાવત છોડા વાળા જો અહીંયા ગૌશાળા બનાવી છે ને. એટલી બધી ગાયું છે. અને આ બીમાર છે કે સારી ગાયું છે? હાજી ગાયું છે. બીમાર ગાયું જૂની ગૌશાળા એવું છે. જૂની ગૌશાળા છે ને ત્યાં બીમાર ગાયું છે. તો જો કેટલી બધી ગાયું છે. આ ગાયું જોઈને છે ને મને બહુ મજા આવે. ગામડામાં ગાયું છે ને એકાર એટલી બધી મેં પહેલી વાર જોઈ. એકર તો હું છે ગોવાળીએ નીકળે ને ત્યારે એની હારે હોય. ગામડામાં હવે ગૌશાળાઓ થવા મળી. જો મિત્રો જો બહુ બધા લોકો મને કોમેન્ટ કરતા હતા કે સલડી ગામ આઈસ્ક્રીમ ખાવા આવજો, આઈસ્ક્રીમ ખાવા આવજો. તો આપણા બધા નાના નાના મિત્રોને લઈને છે ને હું સલડી ગામ આવી ગયો છું અને આઈસ્ક્રીમ ખાવા આવ્યો છું. અહીંયા સીતાફળ આઈસ્ક્રીમ લીધું છે. અને આ લોકો ગામડે રહીને એટલે એને મેં પૂછ્યું કે હલડીમાં સારામાં સારું આઈસ્ક્રીમ કોણ બનાવે? તો આ લોકોએ ખોડલવાળાનું નામ આપ્યું છે, હે ને? તો તમે લોકો મને એમ કહેજો કોમેન્ટમાં કે તમે હલડી આવો તો આઈસ્ક્રીમ ક્યાં ખાવશો અને હલડીનું બેસ્ટ આઈસ્ક્રીમ કયું છે? કારણ કે જ્યારે હું ગામડે પહેલાં રહેતો ને ત્યારે આવતો ને ત્યારે એક બે દુકાન જ હતી હલડીમાં આઈસ્ક્રીમની. અત્યારે 10-12 દુકાન થઈ ગઈ છે, હે ને? તો ચાલો હવે સીતાફળ આઈસ્ક્રીમ લીધું છે તો એન્જોય કરીએ. રોંટાના વાગી ગયા છે 5 અને જોવો છે ને આ બાજુ ઉઠીને રેડી થઈ ગયા છે. આ બાજુ જઈએ થઈ ગયો છે રેડી. હવે ક્યાં જવાનું છે? મોઢું ધોવું છે પેલા. કેમ એવું છે? તો જઈને પેલા છે ને મોઢું ધોવાનું છે. આ બાજુ મોઢું ધોવાય છે. કેમ પણ ઘાટી ની અંદર આવી ગઈ ને ન હોવા દીધો તને? મને તો એવું છે. તો હું 4 વાગે હુંતો ને 1 કલાકમાં આપણી નીંદર અહીંયા પૂરી થઈ ગઈ. અને આ બાજુ જો બા આપણા માટે છે ને કાઠિયાવાડી કહુંબો રેડી કરે છે. એટલે કે ચા બનાવે છે. ચા બની જાય એટલે થોડો નાસ્તો કરવી. પછી સાંજે છે ને આપણી ઘરે મહેમાન આવવાના છે, તો મહેમાન માટેની બધી વસ્તુ લેવા જવાની છે. અને આ બાજુ આપણા ભાઈ તો ઉઠવાનું નામ જ નથી લેતા. સવારે 9 વાગે ઉઠો તો હજી ઉઠવું નથી તારે. હા, ખાઈ પીને હોવાનું, બીજું કંઈ જવાનું ન હોય એટલે હોઈ જાય બધા. અને આ બાજુ પપ્પાને તો બ્યુટી ઉપર લગાવી દીધા છે હિસકો નાખવાના. ભાઈને હું હોય તો હું એને જાગી ગયો છે. કાંઈ નહીં, હાલો હવે થોડી વાર ઘોડિયામાં જ બહાર કાઢીએ. કારણ કે ક્યારનો હૂતો છે. મમ્મી ક્યાં ગયા છે ને ખબર નથી. મમ્મી ક્યાં ગયા હોય કંઈ ખબર નથી. સામે જો દાદા છે ને એ પાણી આવ્યું છે એટલે આ બધા ઝાડવાઓને પાણી પાવાનું છે આપણે. તો ચાલો હવે ચા રેડી થાય એટલે નાસ્તો. બધા લોકો છે ને અમે સાથે રોંઢાનો નાસ્તો કરવા બેહીએ. નાસ્તામાં લઈ લીધી પૂરીને ગાંઠિયા, પપ્પા રોહિત ને જય ને આ બાજુ દાદા ને ઋષિભાઈ રમે છે. તો ચાલો બધા નાસ્તો કરી લઈ અને પછી અમારે જવાનું છે અમરેલી. એક લિસ્ટ અમને આપ્યું છે, એમાં જોઈએ છીએ હું લાવવાનું છે અને હું મળે છે. મમ્મી આવી ગયા છે અને મમ્મી કહેતા હતા લેવા જવાનું છે. મમ્મી હું લેવા જવાનું છે? ચાલો કયો. ભજીયાનો મસાલો છે. સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે ગાઈઝ. હજી ગામડાનો પહેલો દિવસ છે ત્યાં લોકોને જો ભજીયા ખાવા છે. કેટલા લોકો ગામડે આવીને પહેલા ભજીયા બનાવી નાખે? કોમેન્ટમાં કહેજો. આખું લિસ્ટ છે. અને આપણે અમરેલી નથી જવાનું, લીલિયા બધું લેવા જવાનું છે. તો જોઈએ છીએ લીલિયામાં મળી રહી છે કે નહીં. અને અત્યારે કેવું છું ખબર, સુરતથી બધા લોકો આવ્યા ને ગામડે શાકના ભાવ વધી જાય, સુરત ઘટી જાય. મમ્મી આવ ભજીયા પેલા ન હોય અત્યારે તો ભાવ હોય જ આ ખેતીમાં અત્યારે ન હોય ચોમાસામાં હોય એટલે ઓછા ભાવ હોય અત્યારે ન હોય એટલે એનો ભાવ હારવાને જ હોય એવું નહીં આવી ખબર હોત કે પેલા દિવસે ભજીયા કરવાના છે આપણે તો સુરત થી મસાલો હારો લેતા હોત આપણે તો ચાલો ગાઈસ હવે અહીંયા બધું અહીં ગામડે એટલું બધું હોય નહીં હારું શાક ન હોય ને ફાય ત્યારે સીઝનમાં સીઝન અત્યારે હવે શાળો હશે પછી આવશે હા શાળો હારો હોય થી આવે એમને આ સુરત વહી જાય ને બધા પછી સારું શાક આવે એમ કયો અત્યારે તો હું શાક લેવા બધા આદમી ને મોકલા હોય લેડીઝ લોકો નો આવી કે એટલે શાક વાળા જેવું હોય ને એવું શાક આપી દે એવું થાય તો ચાલો હવે અમે શાક ને એવું બધું લઈને આવી ગયા છીએ જો લીલિયાની નાવલીમાં તમને લીલિયાની નાવલી બતાવું તો આ છે જો લીલિયાની નાવલી અને મધુરમ પાણીપુરી ફેમસ છે લીલિયામાં એ તને ખબર છે મધુરમ પાણીપુરી ફેમસ છે એવું છે અત્યારે બધા લોકો છે ને નાસ્તો કરવા સુરત વાળા બધા મધુરમ પાણીપુરી જ આવે અને આ ચોમાસામાં છે ને આખી નાવલી હાલી જતી હોય ને જઈલા પાણીથી ભરેલી ઉગરી ભરેલી હોય તો ચાલો જો અહીંયા છે ને શાક બકાલા વાળા બહુ બધા છે તો ક્યાંથી આપણે શાક બકાલું લઈએ છીએ ને ગામડે આવવાથી અને ઘરે એમ કહેતા પ્રોગ્રામ ઘરેથી મોકલા છે આપણે મરચા લેવા અને શાક બકાલું લેવા તો અત્યારે ગામડે જે લોકો આવે ને બધાને એવું જ હોય જેન્ટ્સને છે ને 5 વાગે મોકલી દે શાક બકાલું લેવા તો કોને કોની હારે એવું થાય છે કોમેન્ટમાં કહેજો ચાલો ફટાફટ બહુ બધું શાક લેવાનું છે વીણી લઈ ગાઈસ બધો સામાન લઈ લીધો છે લીલિયાન ચોકમાં કાંક છે શું છે રામામંડળના હામૈયા રામામંડળના હામૈયા થાય છે એટલે બહુ ટ્રાફિક છે તો ચાલો સામાનમાં તમને બતાવી દઉં હું શું લીધું અને અહીંથી સીધા હવે ઘરે જાય કારણ કે લેડીઝને છે ને બધું સુધારવાનું એવું છે તો જો શેણાનો લોટ મરચાં બટેકા ધાણા દૂધ અને કોલ્ડ ડ્રિંક્સને સાઈઝ બધું આવી ગયું છે ચાલો નીકળીએ ઘરે બધો સામાન લઈને ઘરે આવી ગયા છીએ આ બધો સામાન મૂકી દીધો છે હવે ભજીયા બનાવવાની તૈયારી કરવાની છે હે ને હા એટલે મમ્મી ની આવે ને એટલે લસણ ને તો કદાચ ફોડી નાખ્યું છે ખાલી કટ કરવાનું છે અને જો મસ્ત મજાનું છે ને રમકડું ક્યાંથી લાવી મહુવાથી તો લાકડાની ગાડી છે અને આ વાગે કે હા વાગે છે વગાડે હાલે એટલે વાગે જો તારી આટું રમવાનું નથી હે ભાઈ અને આ બાજુ પપ્પાની બે ગયા છે ને રિસીવ જો મસ્ત ટોપી પહેરીને ક્યાં જવું છે રિસીવ અરે ગાય જોતો તો તું ગાય જોતો તો ક્યાં જાવ છે અરે ઓલું જોવું છે અંદર તો ચાલો હવે મમ્મી ની આવે ને એટલે બધો સામાન હા એમાં જ હશે તો સામાન ને એવું કટિંગ કરવી રિસીવ આ બાજુ જો ફળિયામાં છે ને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે તો બધા લોકો બેસી ગયા છે સુધારવા સોનલ ખજૂરની ચટણી બનાવે છે આ બાજુ ફઈ છે મિત્તલ છે બા છે અને મમ્મી હેના હેના ભજીયા બનાવવાના કુંભણિયા ને પટ્ટી જે ખાવાય બનાવ ભરેલા બનાવવા તો ભરેલાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે અને ચાલો ફટાફટ બધો મસાલો ને એવું સુધારી સાંજના 7 વાગી ગયા છે અને મહેમાન જે આવવાના હતા ને એના માટે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો હતો તો મહેમાનનો ફોન આવ્યો કે અમારે થોડુંક લેટ થાય મહેમાનમાં મારા સસરા ને સાડુભાઈ છે 8:30 જેવું થઈ જાય તો આ બાજુ છે ને બધા લોકો શું કહેવાય પટ્ટી બટ્ટીનું બધું કાપતા હતા ને તો મેં કીધું આ બધા લોકોને છે ને ટેકો કરાવી દો એટલે આપણે છે ને લીલિયાથી ઠેઠ પાણીપુરીની લારી બોલાવી નાખી છે સ્પેશિયલ બરક્યો છે પાણીપુરી ટેકો કરાવી દે આ 5-5 પૂરી 10-10 પૂરી ખવડાવી દે એટલે છે ને ટેકો થઈ જાય અને લીલિયા વાળા હોય ને તો ગાઈસ જો આ ભાઈ પાણીપુરી બનાવે છે કેવી પાણીપુરી બનાવે છે આ ભાઈ મેં થોડી ખાધી હોય ચાખી નથી આ ભાઈ ક્યાં લીલિયા ગામમાં છો તમે હે લીલિયા ગામમાં લીલિયા વાળા વિડીયો જોતા હોય તો જોવો રગડો તો પૂરો થઈ ગયો છે અને પૂરી થઈ ગઈ તો કેમ આવ્યા તમે રગડો બગડો બનાવો અને એવું છે તો અમારે લીલિયામાં છે ને પાણીપુરી કેટલાની આપે છે ઈલા હું કેતો તો મને અમારે 20 ની 4 આપે 20 ની 7 આપે તો તમારા ગામમાં કેટલી આપે છે કોમેન્ટ કરો અને બીજું એ કે તમારા ગામની ફેમસ વસ્તુ કઈ છે એ કોમેન્ટમાં લખો જો કદાચ અમે એ બાજુ નીકળીએ તો ટેસ્ટ કરવી અમારા ગામમાં લીલિયામાં પકોડા પાણીપુરી અને ભેળ તો પાણીપુરીની ભેળ એટલી બધી ફેમસ નથી પણ પકોડા બહુ ફેમસ છે અને એ અમે ખાવા હજી ગયા નથી જાહું એની તો સુરતે બહુ બધી બ્રાન્ચ છે કે લીલિયાના ફેમસ પકોડા અને આ બાજુ સોનલને આપણે પૂછવી પાણીપુરી ખાવાની જ તારે ત્યારે 1-1, 5-6 પૂરી ખાઈ લે ટેકો થઈ જાય કેમ તો જો સોનલ ભજીયા ખાવાનો વિચાર છે કે એ નથી એટલું બધું બપોરે ખાઈ લીધું આનું પાણી થોડું ભારે હોય એમ કે ગામડાનું એવું હોય છે મિત્રો ગામડાનું પાણી ભારે હોય કે નહીં કોમેન્ટમાં કહેજો તો ચાલો બહાર તો બધા પાણીપુરીના ઝપાટા બોલાવે છે, આપણે 5-6 પૂરી. આ બે તો છે ને પાણીપુરી ઝાપટમાં મળે. આપણે સેવામાં રહ્યા ને તો આપણે પૂછીએ રિવ્યુ લેવી કેવી છે પાણીપુરી. સારી છે, સારી છે, બહુ જોરદાર. તો જો આ બે પાણીપુરી ખાય છે. મિત્તલ આવી ગઈ. આ મિત્તલની ફેમસ છે. મિત્તલ એમ કે દર સોમવારે છે ને પાણીપુરી વાળો આ શેરીમાં આવી જાય પાણીપુરી વેચવા. અઠવાડિયામાં એકવાર આવે. તો એકવાર આવે એટલે અઠવાડિયા ખાઈ લેવાની. બીજા ગામે ગામે આટા મારવાનું એમ, અને સ્કૂલે ઉભો રે કાંઈ નહીં. પછી આપણે જાવું હજી તો 2-3 દી પછી મધુરૂમમાં જાવું બટાકા ભૂંગળા ખાવાનું, ભેળ ખાવાનું. ચાલો હવે ખાઈ લઈને પછી થોડોક મસાલો ને એવું સુધારવા લાગે. સાંજના વાગી ગયા છે 9 અને મહેમાન આવી ગયા. મહેમાન ના બધા જય શ્રી કૃષ્ણ કરે છે. અને આ બધા લોકો ક્યાં ગયા હતા? ધ્રુવિલ ક્યાં ક્યાં ગયા હતા? સોટીલા, બગદાણા, પછી સોટીલા નહીં ભગુડા. હા તો એ તમે અડધું સુરત પાસે પૂગી ગયા. તો જો મહેમાન બધા આવી ગયા છે અને હવે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો ઠાચ્યા ભાચ્યા છે. તોય ચાલો હવે આપણે ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનું ચાલુ કરીએ. મહેમાનમાં સોનલના પપ્પા અને મારા હાડુભાઈ આવ્યા છે ને અત્યારે જો સૌથી પહેલાં છે ને આપણે ચા બનાવવાની છે ને, કારણ કે ચા પાઈ દઈ થાકીને આવ્યા હોય આગેથી 200 કિલોમીટર બધા ફગુડા, ઊંચા કોટડા અને બગદાણાને દર્શન કરીને આવ્યા હતા ને ચા પીને પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું અને જોઈશું હું શું ભજીયા આપણે બનાવીશું. મહેમાનમાં સોનલના પપ્પા અને મારા હાડુભાઈ આવ્યા છે ને અત્યારે જો સૌથી પહેલાં છે ને આપણે ચા બનાવવાની છે ને, કારણ કે ચા પાઈ દઈ થાકીને આવ્યા હોય આગેથી 200 કિલોમીટર બધા ફગુડા, ઊંચા કોટડા અને બગદાણાને દર્શન કરીને આવ્યા હતા ને ચા પીને પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું અને જોઈશું હું શું ભજીયા આપણે બનાવીએ. જો 10 વાગી ગયા છે ને ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો આપણે શું બનાવવાનું છે? બટાકા ચિપ્સ, પટ્ટી ભજીયા અને કુંભણિયા ભજીયા ને એવું બધું બનાવવાનું છે. આ બાજુ આપણા સાટુભાઈ છે ને એ ભજીયાનો લોટ દોવે છે, તેલ મૂકી દીધું છે અને બટેકા પૂરી બનાવવાની છે. આ બાજુ મારા સસરા બધા પટ્ટીને ચણાના લોટને એવું સડાવે છે અને આ બાજુ મિત્તલ રસ કાઢે છે. અને જો વિશુબેને આવ્યા છે હે ને, ક્યાં ક્યાં ફરી આવી? ક્યાં તો ખરી તું ભગુડા ગઈ હતી, બગદાણા, પછી ઊંચા કોટડા. જો આ બાજુ જઈને બધા બેઠા છે. ચાલો ભજીયા અંદર મહેમાન આવ્યા છે મારા સાસુની. આ બાજુ સોનલ છે અને જયશ્રીબેન છે અને મારા સાસુ છે. આ ભાઈ જાગે છે, સુઈ ગયો છે. સૌથી પેલા છે ને બટેકા પૂરી રેડી થઈ ગઈ છે. તો જયભાઈ સાક્ષી અને ખબર પડે ને ગામડે રહે ને તું એટલે તને ખબર પડે કેવીક છે, કેવીક છે. રેડી છે. ચાલો બધાને ટેસ્ટ કરી દો. આ બાજુ બટેકા પૂરીનો પેલો ઘાણ નાખી દીધો છે, કારણ કે પેલા છોકરા અને લેડીઝ બધા પૂછ્યા થયા હોય ખાઈ લે પપ્પા ટેસ્ટ. તમને હું ટેસ્ટમાં ખબર પડે તો. અને આ બાજુ રોહિત જો કાંદામાં ડીશું ફેરવે છે નકરી. રેડી છે, કેવી છે? રેડી એવું છે એમ ને. હજી એક પૂરી જો ફુવા બે ફુવા તા પપ્પાને દે સાખવા કે ભજીયા જ નથી ખાવા. જઈલો છે ને પપ્પાને ભજીયા જ નથી ખાવા દે. એમાં શું વાંધો? સુગર આવે? ના ના, ભજીયામાં ક્યાં વાંધો છે? આમાં વાંધો છે બટાકા પૂરીનો. એક સકાડ તો કરા દાદાને, સકાડ દાદાને એક તો સકાડ તાર પપ્પાને. એક પૂરી કાંઈ ન થાય. જઈલો હોય ને એટલે પપ્પા બટાકા પૂરી ભજીયા ન ખાય. ન ખાવા દે ને ફુવા જઈ લો. હે ન ખાવા દે ને જઈ લો. પી મારે એવું છે. ભજીયા ખાય ખાલી, બટાકા પૂરી ને એવું ન ખાય. જો બધા ભજીયા છે ને વારા ફરતી બનવા મળ્યા છે. બટાકા પૂરી, મેથી અને પટ્ટી. આ બાજુ બધા છે ને જમવા બેસી ગયા છે. આજ તો બહુ હાલ છે ને ભજીયા. હે કેમ ઠંડુ એવું છે? તને શિયાળો લાગવા મળ્યો. હજી ગરમી થાય આ બધાને એમ લાગે, પણ અત્યારે હજી નહીં, 12 વાગ્યા પછી લાગશે. તો આ બાજુ બધા ભજીયા ખાવા બેસી ગયા છે. વિશુબેન આવ્યા છે, બધા ભજીયા ખાય છે. આ બાજુ ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો હવે આ બધા લોકો જમી લે ને પછી જેન્ટ્સનો વારો છે. રમાડવા અને આ બાજુ જો ભજીયા બને છે અને લેડીઝ લોકો એમ કહે છે કે અમારે જમવાનું પૂરું થઈ ગયું છે, હવે ચિપ્સ બનાવવાનું બાકી છે, ચિપ્સ બનશે અને પછી બધા જેન્ટ્સ લોકો અમે સાથે જમવા બેસીશું. તો જો આ બાજુ આવે છે ને બધા જેન્ટ્સ બેવા મળ્યા છે, ફુવા બે ગયા છે, પટ્ટી ભજીયા, આ બાજુ દાદા બે ગયા છે, પપ્પા બે ગયા છે અને આ બાજુ જો સુરતની વાતો હાલે છે. શું હાલે છે? કાંઈ નહીં, બધું મોંઘવારી કેટલી આમ ક્યાં તમે લોકો ભજીયા બનાવો તમારા ધોળા બને ફૂલે, અમે એવું કેમ હશે? અહીંયા આવો મમ્મી ના ભજીયા ના વખાણ થાય છે, ભાવના બનાવે ભજીયા એવું હોય ગૌઢા માણા ને હું પછી દાંત નો હોય ને ભજીયા મળે ને ગમે એના એમ તો દાદા ને તમે ખાલી છે ને શેણા લોટ માં દોઈ ને આપજો ને તોય દાદા એમ કે એક નંબર ભજીયા બનાવ્યા. બોલો લોટ ખાવાનું કામ ગમે શેણા લોટ હોવો જોઈએ, ઘણા ને એવું હોય. રાતના વાગી ગયા છે 11 ને હજી પ્રોગ્રામ ચાલુ છે. હવે ધ્રુવીલ, જય, રોહિત અને મારા સસરા અને મારા હાડુભાઈ એટલા જ બાકી છે અને જો કુંભણિયા અને પટ્ટી બને છે અને આ બાજુ દાદા છે ને જૂની વાતો ચડ્યા છે. આપણે ખાવા બેઠા કર તમને સંભળાવો ખાઈ. રાતના વાગી ગયા છે 1 અને હજી જો કોઈ ઊતું નથી ને હવે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે. આઈસ્ક્રીમ ખાઈને પછી હું જો ગામડામાં આ રીતના પથારી હોય એકારે જેટલા જણા હમાડો હોય ને એટલે હમાઈ જો અહીંયા પથારી, અહીંયા પથારી અને આગળ ઓસરીમાં એટલી પથારી, જો પથારી પથારી બધા લોકો હોઈ જાય. હવે અહીંયા ખલડીનું આઈસ્ક્રીમ આવ્યું છે તો આઈસ્ક્રીમ ખાઈને સૂઈ ગઈ. કેટલા વાગ્યા ખબર છે? 12:45 વાગી ગયો. તો ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈએ આપણે અને અમે બધા જેન્ટ્સ ખાઈ છે. તો ચાલો ગાઈ જેની સાથે છે ને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નહોતું પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું સવારે 9 વાગે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.